હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? ચાલો આજે હું તમારા માટે કઈક લાવી છું. શું હશે? જો મારો આ ખાટ પાછળ છે ને, એમાં કઈક લાવી છું તમારા માટે. શું હશે કહો? જોઈએ મને. હા ના ભાઈ, ચોકલેટ નથી લાવી. બોલો બોલો, નથી ખબર? ચાલો હું તમને બતાવું છું એમ શું લાવી છું. ગ, શું લાવી છું? ગ. એ ગ પરથી કોનું નામ આવે તમને ખબર છે? હા બોલો, ગણપતિ. અરે વાહ, વેરી ગુડ. ગણપતિ બાપા નું નામ બોલીએ છીએ આપણે ત્યારે પહેલા કયું અક્ષર આવે? ગ. હવે આ ગણપતિ બાપાનું તમને કોઈને ગીત આવડે છે? જો હું બોલાવું તમારે મને એનો જવાબ આપવાનો છે. ગણપતિ બાપા મોડિયા, ગીલે લાડુ ચોડિયા, લાડુ લાગે મીઠા, ઉંદર મામા બીઠા. અરે વાહ, તમને બધાને તો બહુ સરસ આવડે છે. હવે બીજો કાર્ડ છે, એમાં આપણે મા લખેલો છે. શું લખેલું છે? મા છે. હવે આ મા પરથી કોનું નામ આવે? બોલો જોઈએ. મરચું. અરે વાહ, તમને બધાને તો ખૂબ સરસ આવડે છે. મા પરથી કોનું નામ આવે? મરચાનું નામ આવે. આપણે મરચું બોલીએ તો પહેલા શું બોલીએ? મા. ચાલો હવે આ કયા ભાઈ આવ્યા? ન ભાઈ આવ્યા. કયા ભાઈ છે? ન ભાઈ છે. હવે આ ન પરથી કોનું નામ આવે? નગારું. અરે વાહ, વેરી ગુડ. નગારું બોલીએ ત્યારે પહેલો અક્ષર કયો બોલીએ આપણે? ન. એટલે આ કયો મૂળાક્ષર છે? ન છે. ચાલો હવે આ બીજો મૂળાક્ષર છે. કયો મૂળાક્ષર છે ખબર? જ છે. કયો મૂળાક્ષર છે? જ છે. હવે આ જ પરથી શું આવે? જમરૂખ. અરે વાહ, જમરૂખ તો મને બહુ ભાવે. તમને જમરૂખ ભાવે છે? હા. બીજા કોને ભાવે જમરૂખ? પોપટને. અરે વાહ, સરસ. પોપટને પણ જમરૂખ બહુ જ ભાવે. કયો મૂળાક્ષર છે? જ છે. તો આજે આપણે કયા કયા મૂળાક્ષરની ઓળખ કરી? હા, ગ, મ, ન, જ. આજે આપણે અલગ અલગ મૂળાક્ષરોની ઓળખ કરીને એવી જ રીતે આપણે એ જ મૂળાક્ષર જે શીખી ગયા એવા મૂળાક્ષરની ફરતે આપણે ગોળ કરવાનું છે. તો જુઓ, અહીં કયો મૂળાક્ષર લખેલો છે? આપણે ગણપતિ બાપાનું ગીત ગાયું ને, તો આ કયો મૂળાક્ષર છે? ગ છે. તો ચાલો શોધો, અહીં ક્યાં છે ગ? જ, ગ. આ રહ્યો ગ. તો એના ફરતે આપણે ગોળ કરી લઈએ. એવી જ રીતે બાજુમાં શબ્દ છે તે વાંચી જોઈએ. પ, ગ, ર, વ. તો ક્યાં છે ગ? આ રહ્યો ગ. ચાલો એના ફરતે ગોળ કરી લઈએ. ચાલો એવી જ રીતે બાજુમાં શબ્દ છે વાંચો જોઈએ. મ, ગ, ર. ક્યાં છે ગ? વચ્ચે છે. ચાલો એના ફરતે ગોળ કરી દઈએ. ચાલો હવે કહો મને, આ કયો મૂળાક્ષર છે? હા, મ છે. તો આપણે મ ક્યાં લખેલો છે? ન, મ. આ રહ્યો મ. ચાલો એના ફરતે ગોળ કરી દઈએ. ચાલો એવી જ રીતે બાજુનો શબ્દ વાંચી જોઈએ. મ, ગ. તો મ, ગ. તો ગ ક્યાં છે? આ રહ્યો ગ. જુઓ હવે અહીં શબ્દ વાંચો જોઈએ. કયો શબ્દ છે? મ, ગ. તો મ ક્યાં લખેલો છે? આ રહ્યો. તો એના ફરતા આપણે ગોળ
કરી દઈએ. ચાલો હવે એની બાજુનો શબ્દ વાંચો જોઈએ. હા જ મ અણ. તો મ ક્યાં છે? વચ્ચે છે. તો ચાલો આપણે મની ફટે ગોળ કરી દઈએ. ચાલો હવે એવી જ રીતે અહીં શું લખેલું છે? ન છે. તો આપણે આ લાઈનમાં જે શબ્દ છે ત્યાં આપણે નની ફરતે ગોળ કરીએ. તો ચાલો વાંચી જોઈએ આ શબ્દ. ન મ ન. તો આ શબ્દમાં કેટલી વાર ન છે? બે વાર છે. તો પહેલા ન છે એના ઉપર આપણે ગોળ કરી દઈએ. ત્યાર પછી ન છેલ્લે છે એના ઉપર પણ આપણે ગોળ કરી દઈએ. ચાલો એવી જ રીતે બાજુનો શબ્દ વાંચો જોઈએ. ન ગ ર. તો ન ક્યાં છે? આ રહ્યો પહેલો છે. તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ. થયું ને? ચાલો હવે ફરી પાછો છેલ્લો શબ્દ વાંચો. હા ગ ગ ન. ન ક્યાં છે? છેલ્લે છે. તો ચાલો એના ફરતે ગોળ કરી દઈએ. ચાલો એવી જ રીતે નની નીચે શું લખેલું છે? હા જ છે. તો વાંચો એની બાજુનો શબ્દ. જ ન ક. તો આપણે જ અહીં પહેલા લખેલો છે ને એના ફરતે ગોળ કરી દઈએ. ચાલો હવે એની બાજુનો શબ્દ વાંચો. ગ ર જ. જ ક્યાં છે? છેલ્લે છે. એટલે જ ની ફરતે આપણે ગોળ કરી દઈએ. ચાલો હવે છેલ્લો શબ્દ વાંચો. ર જ ત. તો આ શબ્દમાં જ ક્યાં લખેલો છે શોધો જોઈએ. હા વચ્ચે છે. તો એ જ ની ફરતે પણ આપણે ગોળ કરી લઈએ. તો જુઓ આપણે ગ મ ન જ આ ચાર મૂળાક્ષરની ઓળખ કરીને એના જેવા જ મૂળાક્ષર આપણે શોધીને ગોળ કરી દીધા. જુઓ અહીં બે મૂળાક્ષર લખેલા છે. પહેલો છે ન અને પછી છે મ. હવે આપણે નની બાજુમાં એના ભાઈને મૂકીએ છીએ. જોજો હા, એટલે શું બની ગયું? ના મ. આ જે મૂક્યો છે એના ભાઈ એનું નામ છે કાનો. એટલે નને કાનો ના મ. શું વંચાશે? ના મ. જુઓ એવી જ રીતે અહીં જ લખેલો છે અને અહીં ગ લખેલો છે. અને જ ની બાજુમાં શું છે? કાનો છે. દાદાજીની લાકડી એટલે એને શું કહેવાય? કાનો. એટલે શું બોલાશે? જા ગ. શું બોલાશે? જા ગ. જુઓ અહીં બીજો એક કાર મૂકું છું. એ કાર ઉપર કયો શબ્દ લખેલો છે વાંચો જોઈએ. હા બોલો. મ જા. શું લખેલું છે? મ જા. ફરી બીજો કાર છે, એના પર શું લખેલું છે વાંચો જોઈએ. હા ગા ન. શું લખેલું છે? ગા ન. જુઓ આપણે અલગ અલગ કાર્ડ દ્વારા અલગ અલગ શબ્દનું વાંચન કર્યું ને. હવે આપણે બોર્ડ પર કના વાળા શબ્દ જે લખેલા હોય એ સરખા સરખા શબ્દ આપણે જોડવાના છે. તો ચાલો જુઓ આપણે ગ મ ન જ મૂળાક્ષરની ઓળખ કરીને હવે એ જ ગ મ ન જ મૂળાક્ષર પરથી અહીં કેટલા શબ્દ લખેલા છે. હવે આ શબ્દ સાદા શબ્દ નથી. કેવા શબ્દ છે ખબર? કાનાવાળા શબ્દ છે. તો જુઓ પહેલો શબ્દ આપણે વાંચીએ. પહેલા શું લખેલ છે? ગ લખેલો છે પણ ગની બાજુમાં દાદાજીની લાકડી છે. એને શું કહેવાય ખબર? કણો કહેવાય. એટલે શું વંચાશે? ગને કનો ગા ન. હવે વાંચો જોઈએ.
શું બોલાશે ગાન હવે આવો શબ્દ જુઓ આ લાઈનમાં ક્યાં લખેલો છે આ રહ્યો ગાન તો આપણે આ શબ્દને આ શબ્દની સાથે જોડી દઈએ જોડાઈ ગયો ચાલો હવે એની નીચે બીજો એક શબ્દ છે તો આ કયો શબ્દ છે વાંચો જોઈએ નામ કયો શબ્દ છે નામ એટલે આપણે નામ વાળો શબ્દ ક્યાં લખેલો છે જુઓ જોઈએ એ શબ્દમાં પહેલા ન મૂળાક્ષર લખેલો હશે આ રહ્યો તો ચાલો આપણે બંને સરખા શબ્દને જોડી દઈએ જોડાઈ ગયો ચાલો એવી જ રીતે અહીં બીજો એક શબ્દ છે ચાલો વાંચો જોઈએ શું લખેલું છે હા જાગ તો હવે આ જાગ શબ્દ આ લાઈનમાં ક્યાં લખેલો છે આ રહ્યો ચાલો એ બંને સરખા શબ્દ છે એટલે આપણે એમને જોડી દઈએ જોડાઈ ગયું જુઓ હવે બીજો એક શબ્દ છે શું લખેલું છે વાંચો જોઈએ હા મા ગ શું લખેલું છે મા ગ હવે શબ્દ આ લાઈનમાં ક્યાં લખેલો છે આ રહ્યો તો આપણે આ બંને સરખા શબ્દ જોડી દઈએ તો બાળ મિત્રો આજે આપણે આ કઈ પ્રવૃત્તિ કરી સરખા શબ્દની જોડી બનાવી આપણે મિત્રો આજે આપણે ગ મ ન જ મૂળાક્ષરની અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા ઓળખ કરીને હવે ફરી પાછા આપણે મળશું ત્યારે અલગ અલગ નવા નવા મૂળાક્ષરો શીખતા રહીશું.